સામે આવી રહ્યા છે. અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં આગ લાગવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. મહત્વનું છે કે પ્રહલાદનગર ખાતે શેલ પેટ્રોલ પંપ પાસે બિલ્ડિંગમાં આગ લાગી છે. બિલ્ડિંગમાં નવમા માળે આગ લાગવાનો બનાવ બન્યો છે. તો તમામ ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ફાયર વિભાગે 65થી વધુ લોકોનું રેસ્ક્યુ કર્યું છે. તો શેલ પેટ્રોલ પંપ પાસે આવેલ બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી છે, જે બાદ બિલ્ડિંગના નવમા માળે આગ લાગ્યા બાદ તમામ ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. તો ફાયર વિભાગે અત્યાર સુધી 65થી વધુ લોકોનું રેસ્ક્યુ કર્યું છે. અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાંથી આ સમગ્ર બનાવ સામે આવ્યો છે. શેલ પેટ્રોલ પંપ પાસે આવેલ બિલ્ડિંગમાં આગ લાગી હતી. બિલ્ડિંગના નવમા માળે આગ લાગવાના કારણે અનેક લોકો તેમાં ફસાયા હતા, જે બાદ ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. તો ફાયર વિભાગે અત્યાર સુધી 65થી વધુ લોકોનું રેસ્ક્યુ કર્યું છે. તો ફાયર વિભાગે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને 65થી વધુ લોકોનો આબાદ બચાવ કર્યો છે. ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. પ્રહલાદનગર વિસ્તારમાં આ બનાવ બન્યો છે. શેલ પેટ્રોલ પંપ પાસે આવેલ બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી છે, જે બાદ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે, જે બાદ હવે ફાયર વિભાગે 65થી વધુ લોકોનું અત્યાર સુધી રેસ્ક્યુ કર્યું છે. બિલ્ડિંગના નવમા માળે આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં આવેલ શેલ પેટ્રોલ પંપની બાજુના કોમ્પ્લેક્સમાં આગ લાગી હતી. માળ નવમો અને 11મો એમ આ આગ પ્રસરી, અને જો કે આ જે કોમ્પ્લેક્સ છે તે કોમ્પ્લેક્સની ફાયર સિસ્ટમ કાર્યરત હતી, અને તેના જ કારણે આગ ઓલવવામાં જે ફાયર વિભાગના અધિકારીઓ છે અને કર્મચારીઓ છે તેમને સરળતા પડી. જો કે આ એસી ડક છે અને એસી ડકમાં આગ લાગી, અને તેના જ કારણે પહેલાં 9મા માળે અને ત્યારબાદ 11મા માળે આગ પ્રસરી. આપણી સાથે ફાયર ઓફિસર છે, તેમની સાથે વાત કરું. સાહેબ, કેટલા વાગ્યાનો બનાવ, કેવી રીતનો બનાવ બન્યો અને કોઈ જાનહાનિ ખરા? આશરે 2 વાગ્યાની આજુબાજુમાં મુખ્ય ફાયર પાર્ટી કંટ્રોલ રૂમ ખાતે મેસેજ મળેલ કે પ્રહલાદનગરમાં આવેલ કોમર્સ હાઉસમાં 9મા માળે ડકની અંદર ફાયર છે. તે બાબતને ધ્યાનમાં રાખીને બોપલ ફાયર સ્ટેશન, પ્રહલાદનગર ફાયર સ્ટેશન તેમજ આજુબાજુના ફાયર સ્ટેશન પરથી અલગ અલગ વ્હીકલો, અધિકારીઓ અને જવાનો સ્થળ પર પહોંચેલ હતા. સ્થળ પર પહોંચીને માલુમ પડ્યું કે 9મા માળે જે ડકની અંદર ફાયર થઈ રહી હતી તે ધુમાડો એટલો બધો પુષ્કળ હતો કે જેના લીધે 9, 10 અને 11 એમ ત્રણ માળ ધુમાડાને લીધે ટોટલી કવર થઈ ગયેલા, અને તે બાબતને ધ્યાનમાં રાખીને 11મા માળમાં ટોટલ 40 એક કરતાં લોકો વધારે ત્યાં ફસાયેલા હતા. તે લોકોનું બીએસએટ તેમજ અલગ અલગ રેસ્ક્યુ ટેલ્સનો ઉપયોગ કરીને લોકોને સલામત રીતે નીચે ઉતારેલા હતા. અચ્છા, કેટલી ગાડીનો ઉપયોગ કરવામાં આવ્યો અને કેટલા સમય સુધી ઓપરેશન ચાલ્યું? અલગ અલગ ફાયર ટેન્ડર્સ, ઇમરજન્સી ટેન્ડર્સ, યોદ્ધા, સ્નોર્કેલ્સ તેમ ટોટલ આશરે 15 વ્હીકલનો ઉપયોગ કરીને આ જે ઓપરેશન છે તેને પાર પાડવામાં આવેલ છે. બિલકુલ, તો 15 જેટલા જે વાહનો છે ફાયર વિભાગના તેનો ઉપયોગ કરીને આ જે આગની ઘટના હતી તેને પાર પાડી દેવામાં આવી. જો કે 40 જેટલા લોકો ફસાયેલા હતા, તમામ લોકોને સહી સલામત બહાર નીકાળી દેવામાં આવ્યા છે. કેમેરામેન બંટી ડાકરની સાથે બિરેન જાદવ, અમદાવાદ. અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાંથી આગ લાગવાનો આ બનાવ સામે આવ્યો છે, જે બાદ ફાયરની ટીમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને અનેક લોકોનો આબાદ બચાવ કરવામાં આવ્યો છે. તો રાજ્યમાં 7 મહિના મતદાન